વિદ્યા મંદિર આમજાના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર એક સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વની અંદર હવે આપણે સંચાલનના કાર્ય વિસ્તારોમાં માનવ સંસાધન સંચાલન વિશે વાત કરીએ આપણે બધા જાણીએ છીએ કે ધંધાની અંદર જમીન મકાન યંત્ર મશીનરી જેવા નિર્જીવ સાધનો તો બધા હોય જ છે પરંતુ એક જ એક જ તત્વ ધંધાની અંદર એવું છે કર્મચારી જે સજીવ છે અને નિર્જીવ કરતાં સજીવને માવજતની વધારે જરૂર હોય અને આપણી મૂલ્યવાન મિલકત છે કારણ કે જમીન મકાન યંત્ર મશીનરી બધું કોના થકી છે મનુષ્ય દ્વારા કે કર્મચારી દ્વારા જમીન મકાન છે તો માણસ એનો ઉપયોગ કરવાનું છે યંત્ર છે તો યંત્ર તો પડ્યું રહેશે જ્યાં સુધી કર્મચારી એને કે માણસ એને ચાલુ નહીં કરે ત્યાં સુધી હવે આપણે શું છે કે અહીંયા આગળ આપણે માનવ સંસાધનની અંદર આપણે શું જોવાનું છે કે કર્મચારીની જરૂરિયાતને સંતોષવા માટે આપણે યોગ્ય વાતાવરણ ઊભું કરવું પડે કર્મચારી એક એવી મૂલ્યવાન મિલકત છે કે જેને આપણે સાચવવી પડે છે યંત્ર મશીનરીને તો સાચવવી છે સાથે સાથે આ મૂલ્યવાન મિલકતને પણ એટલા પ્રમાણમાં સાચવવી પડે છે અને જો તમે કર્મચારીને યોગ્ય પ્રમાણમાં માવજત આપો યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપો જે એમની યોગ્ય પ્રમાણમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડો એમને એમની જરૂરિયાત સંતોષવા માટેનું જેમ કે એમને અલગ અલગ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવું તો એમનો જુસ્સો અને વફાદારી પણ તમારા ઉદ્યોગ પ્રત્યે તમારી પેઢી પ્રત્યે કે તમારા ધંધા પ્રત્યે વધી જાય છે જેમાં એ કામ કરતા હોય છે માનવ સંસાધન સંચાલનનો અર્થ છે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરી છે એકમમાં કામ કરતા બધા જ કર્મચારીઓના કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરી છે અને આ તમામ બાબતોને ધ્યાને લઈને તેને ધંધાના ઉદ્દેશ સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે કામ કરનાર કર્મચારીના કૌશલ્ય બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ કારણ કે હંમેશા ધંધાનો વિકાસ અને કર્મચારીનો પોતાનો વિકાસ બંને જો સાથે સંકળાય તો જુદી એ સિદ્ધિ થઈ શકે પેલાને એમ કે ના મારે કંઈ કામ કરવું નથી ભલે ધંધામાં જે થવું હોય થાય તો એ કશું કામ નહીં કરે પહેને એવું હોય કે ના હું ધંધામાં સારું કામ કરીશ તો મને સારું વળતર મળશે તો એ તરત જ સારું કામ કરવા પ્રેરાય અને એના કારણે ધંધાનો પણ ઉદ્દેશ સિદ્ધ થાય ધંધાના ઉદ્દેશ સાથે સાંકળીને આ કર્મચારીના પર્સનલ પોતાના વ્યક્તિગત ઉદ્દેશને ધંધાના ઉદ્દેશ સાથે સાંકળીને ધંધાની સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જઈ શકાય છે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા કર્મચારીની ભરતી બઢતી બદલી દોરવણીનો સમાવેશ આમાં થાય છે આની પાછળ કર્મચારી વ્યવસ્થાના સ્ટાફિંગના આખા મોટા આખા આખા ચેપ્ટર આવેલા છે એમાં હું તમને આના વિશે વધારે વિસ્તૃત માહિતી આપીશ એટલે આપણે અત્યારે આગળ ટૂંકમાં જોઈએ છીએ કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમ ધ્યેયની સાથે મેં હમણાં અહીંયા સમજાવ્યું આ એનો વ્યક્તિગત ધ્યેય છે પોતાનું પર્સનલ ધ્યેય છે જેને આપણે ધંધાના ધ્યેય સાથે એક ધંધો એટલે કે એકમના ધ્યેય સાથે જોડવાનો છે કર્મચારીનું મૂળભૂત આ માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય શું છે કર્મચારીને એકમની અમૂલ્ય મિલકત સમજીને તેનું જતન કરવાનું કર્મચારીને વધારે મહત્વનું આપવાનું પહેલાના સમયમાં આવું નહોતું હતું કર્મચારીઓ કે જે નીચે હાથ નીચે કામ કરનારાને ગુલામ ગણવામાં આવતા હતા પણ જેમ જેમ સંચાલનની અંદર અલગ અલગ પદ્ધતિઓનો અલગ અલગ વિસ્તારોનો વિકાસ થતો ગયો એમ એમ હવે બધા જ જે પણ મોટી મોટી ઉદ્યોગો પેઢીઓની અંદર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું આખું કે હ્યુમન રિસોર્સનું આખું એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે જે એના આધારે કર્મચારીઓને વધુમાં વધુ સુરક્ષા અને સલામતી પ્રાપ્ત થઈ છે કર્મચારીને તાલીમ આપીને તેની વિકાસ કરવાનો જે કર્મચારી આપણામાં હોય આપણે એને ભરતી કરી હોય તો એના યોગ્ય ના હોય તો આપણે એને તાલીમ પણ આપી શકીએ છીએ અને તાલીમ આપીને એને આપણા કામ મુજબ કે એકમ મુજબ ઘડી શકીએ કર્મચારીનું મૂલ્ય મૂલ્યાંકન કરીને નિશ્ચિત જગ્યાએ તેને કામ આપવું કોઈ કર્મચારી ખરીદીમાં નિપુણ હોય તો એને ખરીદીના વિભાગમાં કામ આપવું સેલ્સમાં વેચાણમાં નિપુણ હોય તો એને એને વેચાણ વિભાગમાં કામ આપવું ઉત્પાદનના કાર્યમાં કે યંત્રની જાણકારી હોય તો એને એવી જગ્યાએ કામ આપી શકાય કર્મચારી ફેરબદલી દર ઘટાડી કુશળ કર્મચારીને એકમમાં ટકાવો કર્મચારી ફેર બદલી નોકરી ધંધા છોડીને જતા રહે આપણે ત્યાં કામ કરતા હોય એકાદ બે મહિનો કામ કરીને છોડીને જતા રહે આ વસ્તુ આપણે ઓછી કરવી જોઈએ આ કેવી રીતે ઓછી કરો જો તમે યોગ્ય વાતાવરણ કર્મચારીને પૂરી પાડો તો આપોઆપ જ કર્મચારીઓ પોત ધંધો છોડીને જવાનું નોકરી છોડીને જવાનું ઓછું કરી દે કર્મચારીને યોગ્ય વાતાવરણ જેના કારણે જુસ્સો અને કાર્યક્ષમતા વધે કર્મચારીનું હવે આપણે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જોઈએ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે એકમની નફાકારકતામાં વધારો થાય પ્રતિષ્ઠામાં વધારો થાય વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો કર્મચારી એકદમ આમ સરસ રીતે કામ કરતો હોય તો આ બધી બાબતો આપોઆપ સંતોષાય તમે કર્મચારીને સારું યોગ્ય વાતાવરણ પૂરું પાડો એટલે કર્મચારી સામે એ પ્રમાણમાં તમને વળતર રૂપે કામ આપે કર્મચારીમાં જૂથભાવના વિકસે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય કર્મચારી સંતોષમાં વધારો થાય કર્મચારી ફેરબદલી દર ઘટે કર્મચારીને પૂરતો સંતોષ ઔદ્યોગિક શાંતિમાં પરિણમે એટલે કર્મચારી ફેરબદલી દર જેટલો ઓછો હોય એટલી ઔદ્યોગિક શાંતિ કર્મચારીઓ હડતાલ પર ના ઉતરે કોઈપણ પ્રકારનો વિરોધ ના કરે આ બધી બાબતો ઔદ્યોગિક શાંતિને લગતી કહી શકાય છે હવે આપણે સંચાલનના કાર્ય વિસ્તારોમાં ત્રીજા નંબર પર જોઈએ નાણાકીય સંચાલન નાણાંકીય સંચાલન એટલે નાણાંનું સંચાલન કરવું નાણું એટલે રક્ત ધંધાની અંદર નાણું રક્ત જેવું કામ કરે છે આપણે આયોજન મગજ છે વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું છે કર્મચારીઓ હાથ પગ છે બરાબર અને નાણું રક્ત સમાન છે કોઈ પ્રવૃત્તિ નાણાં વગર શક્ય નથી ધંધાની સ્થાપના કરવા માટે વિસ્તરણ માટે આધુનિકરણ માટે દરેક કામ માટે નાણાંની જરૂર પડે છે એ આપણે બધા જાણીએ છીએ નાણાંકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન નાણાં કાર્ય એટલે કયા કયા કાર્યો નાણાંના નાણાં મેળવવાનું તેના ઉપયોગનું ને આવકની ફાળવણીનું નાણાં મેળવવાનું એટલે શેર કે ડિબેન્ચર બહાર પાડીને આપણે નાણાં મેળવી ઉપયોગ કરવો એટલે કઈ જગ્યાએ ક્યાં કેટલું પ્રમાણમાં નાણાંનો ઉપયોગ કરવો આવકની ફાળવણી એટલે કે તમારો નફો થયો હોય તો એને તમે ડિબેન્ચર તરીકે ડિબેન્ચરના વ્યાજ તરીકે ચૂકવણી કરો ડિવિડન્ડ તરીકે ચૂકવણી કરો નફાનું પુનઃરોકાણ કરો કર્મચારીઓને પગાર આપવા માટે એટલે આ એને આવકની ફાળવણી કહેવાય અને આ ત્રણે કાર્ય યોગ્ય રીતે થાય તો જ તમારું કાર્યક્ષમ રીતે તમારા ધંધાનું ધ્યેય પૂર્ણ થઈ શકે છે હવે આપણે અહીંયા નાણાંકીય સંચાલનના કાર્યો જોઈશું સૌથી પહેલાં નાણાંકીય સંચાલનનું કાર્ય શું છે ધંધો શરૂ કરવાનો હોય કે ધંધો ચાલુ ધંધાની અંદર કોઈ નવી બાબતોમાં હોય તો જો નાણાંની જરૂર ઊભી થાય તો કેટલા પ્રમાણમાં નાણાંની જરૂર ઊભી છે કે કેટલા પ્રમાણમાં નાણાં જોઈશે એની બાબતને અંદાજવી સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવું જેવો સમય હોય એવું નાણાંનું આયોજન કરું સારો સમય ધંધો નફો કરતો હોય તો આપણે નાણાંનો વધારેમાં વધારે પુનરોકાણ કરીને ધંધાને વધારેમાં વધારે વિસ્તૃત બનાવી શકીએ છીએ પણ જો નફો ઓછો હોય તો આપણે એ પ્રમાણે નાણાંનું આયોજન કરવું પડે અંદાજપત્ર બનાવવું આપણે ઉચ્ચ સપાટી મધ્ય સપાટીમાં શીખ્યા કે વિભાગીય અધિકારીઓ અંદાજપત્ર બનાવીને ઉચ્ચ સપાટી પાસે એને મંજૂર કરાવડાવે છે તો અહીંયા આગળ અંદાજપત્ર બનાવીને ભવિષ્યની જે ઘટનાઓ છે એના માટેનું વર્તમાનમાં આપણે અવલોકન કરીએ છીએ કે એના માટે અંદાજ કાઢીએ છીએ આવકની ફાળવણી કરે આવકની ફાળવણીમાં જેમ કે શેર શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું બેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવું નફાનું પુનઃરોકાણ કરવું લેણદારો દેવાદારોની ચૂકવણી કરવી વગેરે આવકની ફાળવણીમાં આવે મૂડી માળખાનો વિચાર અને પ્રાપ્તિ સ્થાનોની પસંદગી મૂડીમાળખું કેવા પ્રકારનું મૂડી માળખું જો સારા એવા નાની કંપની હોય તો માલિક પોતે જ બધી મૂડી લાવે પણ જેમ જેમ એકમનો વિકાસ થતો જાય એમ એમ આપણે ઊંચીની મૂડી પણ લાવવી પડે તેમાં શેર ડિબેન્ચરની મૂડી રાખવી છે લોન લેવી છે બેંક પાસેથી કે કયા પ્રકારનું આપણે મૂડી મૂડી માળખાનો ઉપયોગ કરી રહ્યા છીએ કે માલિકીની જ મૂડી લાવી છે કે ઊંચીની મૂડી લાવી છે તો આ બધી બાબતો આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ નાણાં પ્રાપ્ત કરવાની કાર્યવાહી કરવી નાણાં મેળવવા માટેની જે પણ હોય જાહેરાત આપવી કે લોન લેવી હોય તો એની પ્રોસીજર કરવાની નાણાકીય નીતિ નક્કી કરવાની નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાનો નાણાંનો હંમેશા યોગ્ય પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો ધંધામાં નફાકારકતા વધી શકે છે અને એના માટે અંકુશ જરૂરી છે મેં તમને પહેલાં પણ કીધું હતું દરેક ધંધાના દરેક સપાટી કે દરેક સ્ટેજ ઉપર અંકુશ જરૂરી છે કરવેરાનું આયોજન કરવેરાનું કરવેરા એટલે ઇન્કમટેક્સ તમારે જેટલા પ્રમાણમાં કરવેરા ભરવાના એનું પણ પહેલેથી આયોજન કરી દેવું પડે કે જેથી જ્યારે કરવેરા ભરવાનો સમય આવે ત્યારે આપણે એનું ચૂકવણી આસાનીથી કરી શકીએ અસ્કયામતોની વ્યવસ્થા કરવી અસ્કયામતો એટલે કે મિલકતો મિલકતો જેમ જરૂર પડતી જેમ એમ એની વ્યવસ્થા કરવાની રહે છે હવે આપણે એક સંચાલનના કાર્ય વિસ્તારોમાં છેલ્લું કાર્ય જોયું ઉત્પાદન સંચાલન કુદરતમાંથી પ્રાપ્ત કરેલ કાચા માલ પર માનવ પ્રયાસ દ્વારા યોગ્ય વસ્તુઓ બનાવવાના ઉત્પાદન કહે છે જે તમે ગઈ વખતે ઉદ્યોગોમાં ને એમાં શીખી ગયેલા ઉદ્યોગોનો અર્થ હતો વાણિજ્યમાં પહેલું ચેપ્ટર હતું સંચાલન અને ધંધાનું સ્વરૂપને આમાં બરાબર એનો અર્થ આપેલો છે ઉત્પાદનનું આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની સંકલન સાધવાની દોરવણી આપવાની તેમજ અંકુશ રાખવાની એક પ્રક્રિયાને ઉત્પાદન કહે છે ઉત્પાદન કરવું બરાબર હવે ઉત્પાદનના કાર્યો છે ઉત્પાદનનું આયોજન કરવું સંશોધન કરવું એટલે કે ઉત્પાદનનું આયોજન કયા કેવા પ્રમાણમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એનો મતલબ ઉત્પાદનનું આયોજન કરવું સંશોધન કરવું એટલે નવી નવી વસ્તુઓ શોધવી જેમ કે આપણે મોબાઈલની એક જ કંપની હોય એક જ પ્રકારના મોબાઈલ નથી ઉત્પાદન કરતી વર્ષોથી મોબાઈલમાં એક મહિનો જ ગયો નથી કે મોબાઈલ માટે નવું કંઈક ફીચર એડ થયા વગર રહેતું નથી તો આ સંશોધન દ્વારા જ શક્ય બને છે વસ્તુ વિકાસ કરવો પેદાશ મિશ્રણની પસંદગી કરવી વસ્તુ વિકાસ એટલે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છો એકના એક પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવું નહીં પણ એમાં નવી નવી વેરાયટીઓ કે નવી નવી અવિન અવનવું શોધખોળો કરતા રહેવું પડે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી તમે જેવા પ્રકારનું ઉત્પાદન કરવા માગતા હોય એવી તમે ટેકનોલોજી અને યંત્રો તમે એને માટેની મશીનરીની પસંદગી કરીને એને તમે વસાવી શકો છો ધંધાના સ્થાનની પસંદગી કરવી વિન્યાસ નિર્ણય ધંધાના સ્થાનની પસંદગી કરવી એટલે કે ક્યાંક જંગલમાં જઈને તો આપણે ઉદ્યોગ ધંધો સ્થાપવાના નથી ક્યાં ઉદ્યોગ ધંધો સ્થાપીએ કે જ્યાં આપણે ઉત્પાદન કરી શકીએ તો જે વસ્તીની નજીક છે કે જ્યાંથી માર્કેટ નજીક હોય બજાર નજીક હોય જેથી આપણે આપણા માલને આસાનીથી સરળતાથી ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતો અંદાજવી ઉત્પાદન માટે કાચા માલની કારીગરોની કર્મચારીઓની અન્ય બીજી જરૂરિયાતોને આપણે અંદાજ મેળવવો પડે ઉત્પાદન પર અંકુશ જાળવવું અને ગુણવત્તા પર અંકુશ જાળવો આ બંને વસ્તુ એક જ મતલબમાં કે જો તમે ઉત્પાદન અને ગુણવત્તા પર અંકુશ નહીં જાળવો તો તમારી વસ્તુ ગુણવત્તા વિહીન બનશે જેથી તે માર્કેટમાં એની માંગ ઓછી થઈ શકે છે પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણીની વૃદ્ધિ પડતર કિંમત જેટલી વધુ હશે એટલે એની વેચાણ કિંમત વધુ થાય વેચાણ કિંમત વધુ થાય એટલે વસ્તુ મોંઘી બને જેથી ગ્રાહકો તેને ખરીદવા માટે આકર્ષાય નહીં પડતર કિંમત ઓછી હોય તો વેચાણ કિંમત પણ આપણે ઓછી કરી શકીએ જેથી તમે ગ્રાહકો તેને ખરીદવા માટે આકર્ષાય અને નફાકારકતા પણ વધારી શકાય ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ કરવું જેટલું તમે ઉત્પાદન વિવિધતાવાળું હોય અને સરળ હોય જેટલું ઇઝીલી તમે ઉત્પાદન કરી શકતા હો તો એ એ એટલા જ પ્રમાણમાં તમારી વસ્તુઓમાં સરળતાથી તમે વેચાણ કરી શકો નવી નવી વસ્તુઓ શોધવી અને એનું આપણે આપણી જ વસ્તુઓમાં જ ઇન્વેન્ટ કરવું અલગ અલગ બનાવતા જવું સુધારા વધારા કરતા જવું ને એને વૈવિધ્યકરણ કહેવામાં આવે છે અહીંયા આગળ સંચ વાણિજ્યનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે સ્વાધ્ય લખવાનું છે જે મને ફ્રાઈડે શુક્રવારે બતાવવાનું રહેશે શાળામાં આવીને